ડાકોર રણછોડ રાયજીના દર્શને જતા ભાવિકો એક ભૂલ કરે છે. આ ભૂલ કઈ છે તે આ વિડીયોમાં હું તમને જણાવીશ. દોસ્તો, તો આજના વિડીયોમાં આપણે પહોંચી ગયા છીએ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ એવા ડાકોરના રણછોડ રાયજી મંદિરના દર્શને. સદીઓ જૂના આ મંદિરના ઇતિહાસ વિશે જાણતા પહેલા દર્શન કરી લઈએ સાક્ષાત કાળિયા ઠાકોર એટલે કે રણછોડ રાયજીના. ડાકોરના આ મંદિરમાં જ્યારે શ્યામ વર્ણની ભગવાન શ્રી કૃષ્ણની આ મૂર્તિના દર્શન તમને થશે ત્યારે તમને એવો અહેસાસ થશે કે જાણે તમારા તમામ દુઃખ દર્દ દૂર થઈ ગયા, તમામ ચિંતાઓ હળવી થઈ ગઈ. તો જિંદગીમાં એક વખત ડાકોર મંદિરના દર્શન દરેક ગુજરાતીએ ચોક્કસ કરવા જોઈએ. તો દોસ્તો, આ છે ડાકોરના ઠાકોરનું મંદિર, એટલે કે ડાકોરનું પ્રસિદ્ધ અને ઐતિહાસિક મંદિર. અને આ મંદિરનો ટૂંકમાં ઇતિહાસ તમને જણાવશે ભૂદેવ અને બ્રાહ્મણ એવા પાર્શ્વમાં પાર્થ. આ મંદિરનો થોડો ઐતિહાસિક અને જે માન્યતા છે આ મંદિર પાછળની થોડું જણાવશો અમના દર્શકોને. ડાકોરનું મૂળ નામ એટલે કે ડંકપુર, અને ડંકપુરનું નામ કેવી રીતે પડ્યું તો કે ડંક ઋષિ એ રંગ ઋષિ મુનિ અહીંયા રહેતા હતા અને એમના નામ ઉપરથી ડાકોર નામ પડ્યું છે. એટલે મૂળ વાતની હવે મૂળ ઘટનાની વાત કરીએ તો મોડાણો હતો જે ભગવાન કૃષ્ણનો પરમ ભક્ત હતો, જે દર 6 માસે ડાકોરથી દ્વારિકા જતો હતો અને 6 માસ દરમિયાન તે પોતે તુલસીનો છોડ એટલે કે કુંડુ લઈને ભગવાનને ત્યાં અર્પણ કરતો હતો અને એટલે 72 વર્ષ સુધી ત્યાં પૂનમ ભરતો હતો. પણ વધતી જતી બોડાણાની ઉંમરના કારણે તેને ભગવાનને વિનંતી કરી કે ભગવાન હવે હું તમારે ત્યાં આવી શકું એમ નથી, તો તમે દ્વારિકા આવીને, દ્વારિકાથી તમે ડાકોર આવીને વસો. અને ભગવાન રાતે તેમના સપનામાં આવે છે અને ભગવાન કહે છે કે બોડાણા તું ગાડું લઈને આવજે. એટલે બોડાણો અહીંયાથી ગાડું લઈને જાય છે અને ભગવાનને તેડવા માટે જાય છે. અને ત્યાંના જે બ્રાહ્મણો છે, કુગળી બ્રાહ્મણો જે કહેવાય છે, તેમને ખબર પડે છે કે અહીંયાથી લઈને ચાલી જશે. એટલે ત્યાં રાતોરાત તેઓ દ્વાર બંધ કરી દે છે અને દ્વાર બંધ કર્યા પછી પણ ભગવાન પોતે જાતે બધાને સુવાડીને બહાર નીકળે છે અને બહાર નીકળીને બોડાણાને સાથે ગાડા ઉપર બિરાજમાન થાય છે. અને ગાડા ઉપર બિરાજમાન થઈને ભગવાન પોતે બોડાણો અડધે સુધી ગાડું ખેંચે છે પણ બોડાણાને ઝોકું આવી જાય છે. એટલે અડધે રસ્તે બોડાણો નું ગાડું એ દ્વારિકાધીશ સ્વયં ખેંચે છે અને ઉમરેટ પાસે આવીને ઊભા રહે છે. અને ઉમરેટ પાસે આવીને જે ડાળ પકડે છે ત્યાં બોડાણાને જગાડે છે ભગવાન કે ઉમરેટ પકડી લીમડા ડાળ મીઠી થઈ ગઈ તે તત્કાળ. અને ત્યાં આવીને જગાડે છે અને પછી ભગવાન એ ત્યાંથી અહીં ડાકોરમાં આવે છે અને ડાકોરમાં લાવીને ગોમતીજી છે એમાં સંતાડી દે છે. એટલે ત્યાં ગુગળી બ્રાહ્મણો જે છે ડાકોર દ્વારિકાને તે શોધતા શોધતા અહીં આવે છે અને એ લોકો પણ એની અંદર ગોમતીની અંદર ભાલાને તીર મારે છે અને ક્યાંક એ ભાલાને તીર વાગવાના કારણે ભગવાનને લોહીની ધારા પણ છૂટી ઉઠે છે. એટલે ભગવાનની મૂર્તિ બહાર આવે છે અને ખબર પડે છે કે બોડાણો અહીં લઈને આવ્યો છે. અને ત્યારે એવું કહે છે કે તમારે આનું કંઈક શરત આપવી પડશે. એટલે કે બોડાણો તો ગરીબ હતો, એની પાસે માત્ર એક સોનાની વીંટી હતી. એટલે એ સોનાની વાળીએ ભગવાન આખા તોલાય છે અને પછી એ સ્વયં પોતે બોડાણા દ્વારા અહીં મંદિરમાં બિરાજમાન થાય. દોસ્તો, હવે વાત કરવી છે એક એવી બાબતની જેના તરફ મોટા ભાગના ભાવિકોનું ધ્યાન જતું નથી. આમ તો ડાકોરમાં રોજ હજારો ભાવિકો આવે છે, ભગવાનના દર્શન કરે છે, પરંતુ તેઓ એક ભૂલ એવી કરે છે જે ખરેખર સુધારવા જેવી છે. મોટા ભાગના લોકોને તો ખબર જ નથી હોતી કે ભગવાન કાળિયા ઠાકરને આ મંદિરમાં જે પ્રસાદ ધરવામાં આવે છે તે જ પ્રસાદ ભાવિકોને મંદિરની પાછળની સાઈડમાં આપવામાં આવે છે, તે પણ ખૂબ જ વાજબી ભાવે. પરંતુ મોટા ભાગના લોકો આ વાતથી અજાણ હોવાથી આ પ્રસાદનો લાભ લેતા નથી, આ પ્રસાદ ગ્રહણ કરતા નથી. દોસ્તો, તો અત્યારે આપણે છીએ ડાકોર મંદિરના પરિસરની અંદર અને હાલમાં અહીંયા પ્રસાદનું વિતરણ ચાલુ છે. આ એ જ પ્રસાદી છે જે ડાકોરના ઠાકોરને ધરાવેલી હોય છે અને આ છે એ કેસર દૂધ જે ભગવાનને ધરાવેલી હોય છે. આ કેસરનો દૂધ છે ને ભગવાનની પ્રસાદી છે ને, તો આનું એકનું શું છે? 10 રૂપિયા, માત્ર 10 રૂપિયા. તો તમે જુઓ કે આ છે કેસર દૂધ જે ભગવાનને ચડાવેલું હોય છે. થોડું સ્વીટ છે પણ મસ્ત છે, એકદમ કેસરવાળાનું ડ્રાય ફ્રૂટ વાળું છે. માત્ર 10 રૂપિયા છે અને ભગવાનનો પ્રસાદ છે એટલે થોડી ભક્તિનું પણ આમાં સમાન હોય છે, તો ખૂબ જ મજા આવશે. તો જ્યારે પણ તમે ડાકોર આવો ત્યારે આ પણ ચાખજો. લોકેશન તમને કહી દઉં તો આ છે મંદિર,
દર્શન કરીને બહાર નીકળશો એટલે ત્યાં તમને આ જગ્યા જોવા મળશે. અને આ છે ભગવાનનો પ્રસાદ જે ધરેલો હોય છે, તમે અહીંયાથી પણ આની ખરીદી કરી શકો છો. આ ભગવાનને જે ધરેલો હોય છે એ જ પણ અલગ અલગ પરબિડીયામાં આપવામાં આવે છે. શું પ્રાઇસ છે અલગ અલગ છે બધાની? અલગ અલગ. અને આમાં શું બંગડા બંગડા લાડુ છે, પચાસના પાંચ. આ ડ્રાય ફ્રૂટ કેટલાના છે? પચાસ રૂપિયાના પાંચ. પચાસના પાંચ. આ ડ્રાય ફ્રૂટનો લાડુ છે. અચ્છા, એ કેટલા? પચાસ રૂપિયાનો એક આવશે. પચાસનો એક. હા. આ શું છે? આ ગોગરો છે, ચાલીસ રૂપિયાનો. ચાલીસનો એક. આ લાડુ છે. હા. એનું શું છે? આના કેટલા આપણા? હા, વીસ રૂપિયા. વીસનો એક છે. આ પણ લાડુ જ છે. આ કયો લાડુ? ચાલીસ. કયો લાડુ છે? પ્રસાદી છે ને, તમામ પ્રસાદીઓ જે છે તે ભગવાનને ધરેલી છે, એટલે ડાયરેક્ટ તમે અહીંયાથી ખરીદી શકો છો. તો મંદિરની બહાર નીકળ્યા બાદ તમે અહીંયાથી પ્રસાદ પણ લઈ શકો છો. અહીંયાથી તમારે લેવાની છે રિસિપ્ટ. પચાસ રૂપિયાના ત્રણ લાડુ આપશે નાના, અને અહીંયા આવીને તમને પ્રસાદ મળી જશે. બહારથી કેટલા? પચાસ રૂપિયાના કેટલા આવે છે? પચાસ રૂપિયાના ત્રણ. તો ત્રણ લાડુ આવે છે, એક પેકેટ જે છે તેમાં એક લાડુ હોય છે. તો દોસ્તો, હવે જ્યારે પણ ડાકોરના મંદિરના દર્શન કરવા માટે તમે જાઓ ત્યારે અહીંયા મળતો પ્રસાદ જરૂર ગ્રહણ કરજો. તો દોસ્તો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.